હલો મિત્રો અહીંયાની વાત ઓઠે સાતમા ચરણમાં આપણે પહોંચી ગયા મિત્રો આપ સૌના સાત સહકારથી મિત્રો છઠ્ઠા ચરણમાં આપણે ખૂબ સરસ વાત કરી હતી કે વિરોધાભાસ શા માટે જીવનમાં નાના છીએ તો મોટા થવાના અભરખા છે મોટા થઈ ગયા છીએ તો નાના બનવાના અભરખા છે નાના દેખાવાના અભરખા છે આવું શા માટે તો મિત્રો જો શાંતિથી વિચારીએ આપ તરફથી મને કમેન્ટ્સ પણ મળેલી છે સારામાં સારો પ્રતિભાવ મળેલો છે એટલે આપણે જો વિચારીએ તો ખ્યાલમાં આવે ને અહીંયામાંથી એક વાત બહાર આવે કે જ્યારે નાના હોઈએ ત્યારે એવું લાગે કે મોટા થવામાં કેવી મજા છે પૂરેપૂરી સ્વતંત્રતા મળે માન સન્માન મળે આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ અને હકીકતમાં જ્યારે મોટા થઈએ ત્યારે ખબર પડે કે આ મોટાઈમાં મજા નથી મજા તો પહેલાં નાનપણમાં હતી અને એટલે નાના હોય ત્યારે મોટા થવાનું મોટા થઈ જઈએ ત્યારે નાના થવાનો આ વિરોધાભાસ આપણી લાઈફમાં સતત ચાલતો રહે છે કોઈ કવિએ સરસ વાત કરી છે કે દેખ દેખ કે એ બળોકી બુરી દુનિયા એક બચ્ચા છોટા સા બચ્ચા બળાઓને સે ડરતા હૈ આપણે બધાને ખબર છે મિત્રો કે નાના હતા ત્યારે આપણે કેટલા નિખાલસ હતા અને હવે આપણે કેવા થઈ ગયા છીએ બરાબર ને બીજું માનવજાતનો એક સ્વભાવ છે કાં તો ભવિષ્યકાળમાં રહેવાનું કાં તો ભૂતકાળ વાગોળવાનું વર્તમાનમાં રહેવાની આદત જ આપણે આપણા મનને પાડી નથી પરિણામ એ આવે છે કે આપણે કાં તો ભૂત કાં તો ભવિષ્યમાં જ અટવાતા રહીએ છીએ પણ મિત્રો એક વાત સમજવા જેવી છે કે મારે જો ભૂતકાળના મીઠી યાદો વાગોળવી હશે તો વર્તમાન સારી રીતે જીવવો પડશે તો જ હું ભવિષ્યમાં સારામાં સારા ભૂતકાળને યાદ કરી શકીશ બરાબર અત્યારે જે વર્તમાન છે એ ભવિષ્યમાં ભૂતકાળ થઈને પાછો સામે આવવાનો છે ને અને એટલે જ ભવિષ્યકાળ અને ભૂતકાળ એના કરતા વિશેષ ધ્યાન આપણે બધાએ વર્તમાન કાળની આપણી લાઈફમાં આપવાની જરૂર છે કે જેથી કરીને આપણે મોટા થઈએ ત્યારે ભૂતકાળની સારામાં સારી યાદો આપણી પાસે એનો સંગ્રહ આપણી પાસે હોય એક વાત એવી પણ મગજમાં આવે કે આપણે બહારની દુનિયાનું એટલું બધું જાણી લઈએ છીએ એટલું બધું જાણી લઈએ છે પણ જાત વિશે કાંઈ જાણતા નથી ઘણી વખત તો એવું પણ બને કે બહારની દુનિયામાં વટ પાડવા માટે આપણે ઘણું બધું ભેગું કરવું પડે જાતને સજાવવી પડે કોઈના સર્ટિફિકેટ લેવા માટે પણ અંદરથી ભીતરથી જ્યારે જાતને શણગારવાની જ્યારે અભિલાષા જાગે અને ત્યારે એ જાતનું ખરું સૌંદર્ય છે એ ખીલી ઉઠે છે અને એટલે જ આવા આવા જે લોકો છે કે જેણે ભીતરથી પોતાની જાતને શણગારી હતી એવા લોકોને સમાજ છે એ ક્યારેય ભૂલતો નથી અને એ લોકો હંમેશા નિજાનંદમાં રહે છે મિત્રો આપણે એક વાત વિચારીએ ને તો કોઈ મોટી ઇવેન્ટ્સમાં આપણે જવાનું હોય તો ત્યાં તો આપણી વડથી આપણી એન્ટ્રી થાય આપણે સજી ધજીને તૈયાર થઈને ત્યાં જઈએ તૈયાર જ બધું જમવાનું છે ચેર ઉપર સોફા ઉપર બેસવાનું છે એસી છે પંખા છે સતત આપણે સુવિધાઓની વચ્ચે જ રહેવાનું છે છતાં પણ સાંજ પડે આપણે થાકીને લોથ પોથ થઈ જઈએ છીએ કારણ કારણ કે જે ભીતર નથી એ બહારની દુનિયામાં દેખાડવાનો સતત દોડ દંભ અને આડંબર કરતા રહેવું પડે છે અને આ આડંબર કરવામાં કરવામાં આપણા આત્માને આપણા મનને ધક્કો મારવામાં મારવામાં આપણે આખા દિવસમાં એટલા બધા થાકી જઈએ છે આપણા બધાનો અનુભવ છે કોઈ પણ પ્રસંગમાંથી કોઈ મોટે ઇવેન્ટ્સમાંથી ઘરે આવીએ એટલે એમ લાગે કે હો 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 થાકી ગયા અરે ભાઈ ત્યાં જઈને તો કશું જ કામ નથી કર્યું બધું જ તૈયાર મળતું હતું ઘરે મળતું હતું એના કરતાં વિશેષ સુવિધાવાળી બધી જ વસ્તુ મળતી હતી છતાંય થાક લાગે શા માટે તો કે મિત્રો આપણે જ્યારે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બધા જ વિચારીએ આ તો ખોપરી ભગવાને બંધ રાખી છે બાકી આપણી અંદર ડોળ દમ આડંબર ઘણી વખતે આપણે એવું વિચારીએ કે હું ખૂબ તૈયાર થઈને હું બીજાની મસ્કરી કરીને બીજાનું ઘસાતું બોલીને અથવા તો બીજાને નબળો સાબિત કરીને હું મારી જાતને સબળી સાબિત કરું પણ આ બધું જ કરવામાં સતતને સતત આપણે આપણી જાતને આપણા મનને આપણા આત્માને મારતા રહીએ છીએ અને આ બધી જ નકારાત્મકતા લઈ અને આપણે આપણા જીવનને મોટા આપણે આપણી જાતને મોટી સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ આ કોઈ દિવસ શક્ય જ નથી ને મિત્રો એટલે હંમેશા સકારાત્મકતા છે એ જીવન માટે બહુ જરૂરી છે અને એટલે બાળપણમાં જે સકારાત્મકતા હતી જે નિખાલસતા હતી એ આપણને એટલી ગમી ગઈ કે આપણે સાઈઠના થઈએ સિત્તેરના થઈએ એસીના થઈએ ગમે એવડા મોટા થઈએ પણ આપણને સતત એમ થાય કે હું નાનું દેખાવ નાની થાવ નાનો થાવ આ આપણને ખૂબ ગમે મિત્રો અને એટલે બાળપણ એ જિંદગીનું એક ગોલ્ડન પીરિયડ છે આજની વાત અહીંયા જ પૂરી કરીએ નમસ્કાર